નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ની અંદર વિષય આસપાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 21 જેવા પિતા તેવી દીકરી વિદ્યાર્થી મિત્રો આના અગાઉના તમે બે વિડિયો જોઈ ચૂક્યા હશો આજના ત્રીજા વિડિયા ની અંદર વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક ની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આજનો વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક છે પરંતુ તો વિદ્યાર્થી મિત્રો આજનો આવો નવો ટોપિક વિશે આપણે સમજ મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો આના અગાઉના વિડિયાની અંદર તમે જોયું હતું કે પરિવારના ઘણા બધા સભ્યની અંદરથી ઘણા બધા લક્ષણો સમાન જોવા મળતા હોય છે એમાં પણ ખાસ કરીને તમે જોડિયા બંને ભાઈ બહેન હોય બંને બહેનો કે બંને ભાઈઓ હોય એની અંદર સમાન લક્ષણો તમે જોયેલા હશે બરાબર છે કે ભાઈ કોઈની જીભ સરખી હોય કોઈનું મોઢું સરખું હોય કોઈના વાળ સરખા હોય કોઈની હાઈટ કોઈનો વેટ કોઈનો શરીર કોઈના હાથ પગ આવી અમુક વસ્તુઓ એવી હોય છે કે જે સમાન તમને જોવા મળે છે આગળના વિડિયાની અંદર પણ તમે જોયું હતું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયામાં પણ આવો જ કંઈક નવો ટોપિક આપની સમક્ષ રજૂ થયેલો છે તો ચાલો એની અંદર જોઈએ પેજ નંબર 197 ઉપરનો ટોપિક છે દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 197 પેજ નંબર ખોલી લેશે એમાં લાસ્ટ પેરેગ્રાફ તમને આપેલો છે અને સરસ મજાની એમાં એક શીતલ નામની છોકરીની વાત આપની સમક્ષ રજૂ કરેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે શીતલ આપણને શું સમજાવવા માંગી રહી છે શીતલ ખૂબ જ નાની હતી જ્યારે તેના પગને પોલિયાની અસર થઈ જો શીતલ જ્યારે નાની ઉંમરની છોકરી હતી ત્યારે એમના પગની અંદર પોલિયાની અસર થાય છે પરંતુ તે ક્યારે તે એના કામ અને જીવનમાં વચ્ચે આવે નથી જો છતાં પણ એમના કામમાં એમના જીવનની અંદર આ જે પોલિયાવાળા પગ છે એને વચ્ચે ક્યારે આવતા નથી હોતા લાંબો અંતર ચાલવું અને બહુ બધા દાદરા ચડવા એ તેના કામનો ભાગ છે જો ઘણું બધું તે કામ પણ કરતી હતી અને ઘણા બધા માળની સીડીઓ પણ ચડતી હતી દાદરા એટલે સીડી છતાં પણ પોતે ક્યારે થાકતી નહોતી હવે શીતલના લગ્ન થઈ ગયા છે હવે જેમ જેમ શીતલનો સમય જતો જાય છે એની ઉંમર લાયક થાય છે અને શીતલના લગ્ન થઈ જાય છે પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે તો જો આ દિવસ સુધી એમને કામ કરવાની ચિંતા નહોતી દાદરા ચડવાની ચિંતા નહોતી પોતાના જીવનના કોઈ પણ ભાગની ચિંતા નહોતી પરંતુ શીતલના લગ્ન થઈ જાય છે ત્યાર પછી એમને ખૂબ જ એ ચિંતા સતાવે છે કે કદાચ મારા બાળકનો જન્મ થશે તો એ બાળકને પણ કદાચ પોલિયો થશે તો મેં તો મારું જીવન વ્યતીત કરી ચૂકી છું પણ મારા બાળકો છે એ પોતાનું જીવન કેવી રીતના જીવશે એટલા માટે થઈને એને ખૂબ જ ચિંતા થાય છે તેના બાળકને પણ પોલિયો થશે તો આવી ચિંતા કરે છે તેણે એ વિશે ડોક્ટર સાથે વાત કરી એટલા માટે થઈ અને શીતલે ડોક્ટર સાથે વાત કરે છે અને ડોક્ટરને પૂછે છે કે શું મારામાં પોલિયો છે તો મારા બાળકમાં પણ પોલિયો થઈ શકે એવી ડોક્ટરને વાત કરે છે શું તમે પોલિયા વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે અને ક્યાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નાનપણની અંદર જ એટલે કે 5 વર્ષના તમે થાવ ત્યાં સુધી તમને પોલિયોના ટીપા પડાવવામાં આવે છે તમને અલગ અલગ પ્રકારની રસીઓ મૂકવામાં આવે છે જ્યારે માતાના ગર્ભમાં એટલે તેમના પેટમાં જ્યારે બાળક હોય છે ત્યારથી લઈ અને બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં પોલિયાની બીસીજી એટલે કે એમની રસી મૂકવામાં આવે છે અને બીજું તો કે બાળકને 5 વર્ષ સુધી પોલિયાના ટીપા પણ પાવામાં આવતા હોય છે કે જેથી કરીને આ રોગ કોઈ પણ બાળકને થઈ શકે નહીં ખાસ કરીને તમે સરકારી દવાખાનાની અંદર આવું વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે બરોબર છે શું તમે પલ્સ પોલિયા વિશે વાંચ્યું કે સાંભળ્યું છે શું બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે સરકારી દવાખાનાની અંદર ગયા હોય તો આવા પોલિયા વિશેના દર્દીઓ ઘણા બધા હોય છે તો ક્યારેક એમને આપણે પૂછવું જોઈએ કે ભાઈ પલ્સ પોલિયો એટલે શું બરાબર છે એનાથી શું થાય અને પોલિયાવાળા વ્યક્તિઓને પણ જોવું અને એને સાંભળવું જોઈએ કે ભાઈ તમારા જીવન દરમિયાન છે તમને કેટલી કેટલી તકલીફો પડે છે કેવા કેવા કામમાં તમારે બીજા માણસોની હેલ્પ લેવી પડે છે
ક્યારે તમને કોઈ માણસ ના પાડે છે કામ કરવાની અંદર, બરાબર છે, તમારા બાળકોને પણ એવું પોલિયો થયેલો છે કે નહીં, ઘરમાં બીજા સભ્યને ક્યારે થયેલો છે પોલિયો, જ્યારે તમને નહોતો થયો ત્યારે તમે કેવું કાર્ય કરતા હતા, થઈ ગયા પછી તમે શું કાર્ય કરો છો, તમારા મનની છે એ તમારી શક્તિ કેવી છે, બરાબર છે, તમે કેવું કાર્ય કરી શકો છો, તો આવી બધી જ બાબતો તમે પૂછો તો તમને એમના જીવન વિશેનો સાચો ખ્યાલ આવી શકશે. તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય તમારા શહેરની અંદર કે તમારા મહોલ્લાની અંદર કે તમારા ઘરની આજુબાજુમાં, તમારા કુટુંબીજનોમાં કે તમારા સગા સંબંધીઓમાં કોઈ પણ વ્યક્તિને પોલિયો હોય તો તમારે વિદ્યાર્થી મિત્રોની પાસેથી જાણવું જોઈએ કે ભાઈ તમને પોલિયો થયો ત્યાર પછી તમે કેવા કેવા કાર્ય કરતા હતા અને કેવા કાર્ય નહોતા કરતા, બરાબર છે, જેના કારણે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે કે પોલિયો થાય તો શું કરવું જોઈએ અને ન થાય તો આપણે કેટલા ફાયદાકારક છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો તો સાચે નરવા છો, બરાબર છે, વ્યવસ્થિત સાજે સુરા છો, આપણું શરીર એકદમ સક્ષમ છે, મજબૂત છે, તો આપણા અંદર એક જુસ્સો હોવો જોઈએ, એક ધગશ હોવી જોઈએ કે મારે મારા જીવન દરમિયાન એવા કાર્ય કરવાના છે કે જે પોલિયા વાળા નથી કરી શકતા એનાથી વિશેષ આપણે કરી શકીએ. પણ આનાથી ઉલટી પ્રક્રિયા થાય છે, જે લોકો પાસે એના અંગ પૂરતા કાર્યરત નથી ને છતાં પણ તમારાથી ડબલ કામ કરતા હશે, જ્યારે તમારા અંગો પૂરેપૂરા વ્યવસ્થિત છે છતાં પણ તમે એટલું કાર્ય કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એના જીવન વિશે જાણવાનું એટલા માટે કહું છું કે તમને ખુદને ખ્યાલ આવે કે ભાઈ આપણા જીવનની અંદર આવું જો બનાવ બન્યો હોય તો જો આપણે અત્યારે સાજા છીએ છતાં પણ નથી કરતા તો ત્યારે આપણે શું કરીએ જો આપણને પોલિયો હોય તો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પોલિયાવાળાને સાબાશી આપવી જોઈએ, એની ધગસ જાળવવી જોઈએ, એનો જુસ્સો જાળવવો જોઈએ અને આપણે એને મદદરૂપ પણ થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની અંદર છે એ આપણે પોલિયા વિશેની સમજ મેળવી. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યારે હજી આપણે આ પાઠનો આગળનો ટોપિક જોઈશું. આજના વિડીયોની અંદર હું અહીંયા રજા લઉં છું અને આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરું છું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.